અભિનંદન એમનો આભાર આ પવિત્ર કાર્ય માટે પ્રેરણા મૂર્તિ એવા પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી કે જેઓ આધુનિક યુગમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે લોકોને સાચા નાગરિક તરીકે જીવવા માર્ગદર્શન આપે છે તેવા સંત પુરુષનો આપ સૌ વતી હું આભાર માનું છું. શ્રી આનંદીભાઈ એમનો પણ આ સંજોગોમાં અને ખૂબ જ તાપમાં સમારંભમાં હાજરી આપીને એમના હસ્તે જે ખુલ્લું મુકાયું આપ સૌ વતી એમનો પણ ખૂબ આભાર માનું છું. પ્રથમ આદરણીય ગોવિંદભાઈ ધોળકિયાનું નામ આવે છે તેમનો અમૂલ્ય સહકાર આપણે ભૂલી ન શકીએ. તે સિવાય સુરત ગ્રુપના શ્રી મંજીભાઈ ધોળકિયા, શ્રી જયંતિભાઈ એકલારા, શ્રી લવજીભાઈ દાલિયા, શ્રી ચેતનભાઈ શાહ, શ્રી ભરતભાઈ શાહ, ડોક્ટર પદનામ જોશી, શ્રી દિનેશભાઈ સાવલિયા, શ્રી પીપી સ્વામી તથા આદરણીય મોરબી શ્રી ગેલુભાઈ નાયક, વાસણાના નરેશ, શ્રીમંત દિગ્વીરાનંદસિંહજી, વાસણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી નટુભાઈ, આચાર્ય શ્રી મગનભાઈ પટેલ, શ્રી પારસભાઈ શાહ, શ્રી રઘુભાઈ પાનવાલા, શ્રી અનુસુભાઈ સોલંકી, ગ્રામ પંચાયત વાસણા, એપીએમસી વાસણાના પદાધિકો, વેપારી મહાજન વાસણા, ધન્વંતરી ટ્રસ્ટ વાસણા, મુસ્લિમ સમાજ વાસણા, પંચાલ સેવા સમાજ વાસણા, જલારામ ટ્રસ્ટ સાંઈ સેવા મંડળ, જેસીઆઈ વાસણા, તાલુકા ખરીદ વેચાણ સંઘ, બાપા સીતારામ સેવા ટ્રસ્ટ, જૈન સોશિયલ ગ્રુપ, સૌરાષ્ટ્ર મિત્ર મંડળ, કલાત્મક ગ્રુપ, મહિલા મંડળ તેમજ બારડોલી સુગર ફેક્ટરીના મારા ઉપપ્રમુખ શ્રી અને મારા સાથી મિત્રો તેમજ અમારી ઈસરોની તાજપુર પોલિટેકનિકના પ્રાધ્યાપક જેમણે આ રિમોટ કંટ્રોલથી સિસ્ટમથી અનાવરણ કાર્ય માટે મદદ કરી તેમજ પ્રાર્થના કદાર વાસણા સ્કૂલની બાળાઓ અને સમગ્ર શિક્ષક સ્ટાફ મોતાણા શ્રી દિનેશભાઈ દેસાઈ તેમજ રસોડા કાર્યક્રમનું સંચાલન એવા સુગર ફેક્ટરીના ટ્રાન્સપોર્ટ ટ્રકના એસોસિએશનના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી મંત્રીશ્રી જેમણે જવાબદારી સંભાળી એમનો પણ આ તકે હું ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા સહાયરૂપ થનાર નામી અનામી સૌ ભાઈ બહેનો તથા ઉપસ્થિત સૌ શ્રોતાજનોનો આભાર માનું છું. આમ તો પૂજ્ય સ્વામીજી 6-1 મહિના ઉપર મને નાસિકથી આવતા એમણે મને ફોન કરેલો અને મને એવું જણાવ્યું કે રમણભાઈ મારે વાસણા 2 કલાક મળવું છે એટલે હું આવી ગયેલો, એમને ફોન આવેલો એટલે મને ખરું પૂછો તો મને પણ જે કિશન આ વાંચનારે મને પણ પોતાને ખબર નહીં એમ, કારણ કે હું મેં વાંચવામાં મારું આવેલું નહીં. પણ સ્વામીજીએ જયારે મને એમ કહ્યું કે આ પ્રમાણે છે એટલે અમે તે વખતે પહેલા જ એમનું ઘરે અને એમના ફોઈ કે બેન એ હયાત છે એટલે એમને ત્યાં પણ ગયેલા, મારા શ્રીને ત્યાં પણ ગયેલા અને આ કાર્યક્રમ ઉપાડેલો આજે પૂર્ણ થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.